વાત રાજકોટની હાલમાં મળી રહેલા સમાચાર અનુસાર રાજકોટના જેતલસરમાં સગીરાની હત્યાનો મામલો અને આ સમગ્ર પ્રકરણમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પહોંચ્યા જેતલસર અને તેઓએ મૃતક સગીરાના ઘરે પહોંચીને પરિવારજનોને સાંત્વના પાઠવી છે અને મૃતકને શ્રદ્ધાંજલિ આપી છે। પાટીલ સાથે જયેશ રાદડિયા પણ તેઓની સાથે ઉપસ્થિત હતા। ભરત બોઘરા, રાજુભાઈ ધ્રુવ પણ તેઓની સાથે આ સમગ્ર મુલાકાત દરમિયાન ઉપસ્થિત રહ્યા। જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર પણ હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે જેતલસરમાં સગીરાનો જે હત્યાનો મામલો સામે આવ્યો હતો, ખૂબ જ ગર્ભિણ આ ઘટના અને આ ઘટનાને લઈને પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે પહોંચી ચૂક્યા છે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ। તેઓની સાથે ઉપસ્થિત છે જયેશ રાદડિયા, ભરત બોઘરા, રાજુભાઈ ધ્રુવ અને જિલ્લા પંચાયત પ્રમુખ છે ભૂપતભાઈ બોદર। એના ફળગા ફક્ત આ ગામમાં કે આ પંથકમાં કે સૌરાષ્ટ્રમાં નથી પડ્યા, ગુજરાત અને આખા દેશમાં આના ફળગા પડ્યા છે। એક નિર્દોષ દીકરી જે હજુ સ્કૂલનું શિક્ષણ ભણે કરે છે, એની ઉપર આ રીતે શારીરિક હુમલો થાય, દિવસ દરમિયાન એને આ રીતે રેસી નાખવામાં આવે ક્રૂર રીતે, અને દરેક માનવતામાં મેકે ઉઠે છે અને સ્વાભાવિકપણે બધાની જ લાગણી એમાં એની સાથે હોય છે। આવા બનાવો બનવાની જોઈએ અને બને તો એને કડક હાથે દાબી દેવા જોઈએ, ને એટલા માટે ગુજરાત સરકાર અને વિશેષ કરીને ગુજરાત સરકારના મુખ્યમંત્રીની સૂચનાથી કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ પોતે અનેકવાર એમણે સંપર્ક કરીને કુટુંબને સાંત્વના પણ આપી છે, પોતે વિઝિટ પણ કરી છે અને રાજ્ય સરકારે નિર્ણય પણ કર્યો છે કે આ કેસ ફાસ્ટ કોર્ટમાં ચલાવવો। આરોપીને તો જેલ કર્યો છે પણ એમાં જે કોઈ મદદગાર હોય એમને પણ આમાં પકડવા અને સજા સુધી લઈ જવી અને એને કડકમાં કડક સજા આરોપીઓને મળે એના માટે સરકાર ખૂબ ગંભીર છે। લોકોની જે લાગણી છે, લાગણો ચોક્કસપણે સંતોષાય એ જરૂરી છે। જે ભયનું વાતાવરણ બન્યું છે, ભયનું વાતાવરણ દૂર કરવા માટે પણ દાખલારૂપ સજા થાય, ઝડપમાં થાય એના માટે સરકારે પણ યોગ્ય પગલાં લીધા છે। કુટુંબની જે માંગણી હતી એના કરતાં વિશેષ રાજ્ય સરકાર દ્વારા અમને મુખ્યમંત્રીની સૂચનાથી જયેશભાઈએ બધી રીતે કુટુંબને મદદ કરી છે અને આપણે બધા એ કુટુંબ સાથે સાંત્વના તો આપીએ છીએ પણ એમની સાથે પડખે ઊભા છે એ વિશ્વાસ આજે અમને અમે અપાયો છે। તો ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ જેતલસર પહોંચ્યા અને સગીરાના પરિવારજનોને સાંત્વના પાઠવી અને મીડિયા સમક્ષ નિવેદન આપતી વખતે તેઓએ એક વસ્તુ પર વધારે ભાર મૂક્યો કે યુવક હોય કે યુવતી હોય, આ રીતે જ્યારે કરપીણ અને ધ્રુજાવી દે તેવી ઘટના બનતી હોય છે ત્યારે આરોપીને વહેલામાં વહેલી તકે ઝડપી લેવામાં આવશે અને કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે।